હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત આજે આપણે બનાવીશું આલુ ચાટ એકદમ ડિફરન્ટ સ્ટાઇલથી ચાટ બનાવીશું જે ખાવામાં એકદમ યમ્મી અને ટેસ્ટી લાગે છે જેને તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો સૌથી પહેલાં ચાર મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા છે આ રીતે મોટી સાઇઝના બટાકા લીધા છે હવે એને બાફીને ઠંડા કરીને પછી એની છાલ ઉતારી લીધી છે હવે એને આપણે બે ભાગમાં કાપી લઈશું આ રીતે વચ્ચેથી કાપી લેવાના એ જ રીતે બધા બટાકાને આપણે બે ભાગમાં વચ્ચેથી કાપી લઈશું હવે બટાકામાં ચમચી લઈને બટાકાનો જે વચ્ચેનો માવો છે એ નીકાળી લઈશું આ રીતે ચમચથી એને સ્કૂપ કરી લઈશું આપણે કટોરી જેવું બનાવવાનું છે બાસ્કેટ જેવું બટાકાનું એટલે એની અંદર જે માવો છે આપણે આ રીતે એને નીકાળી લઈશું ચમચથી તમે જોઈ શકો છો અને એ જ રીતે બધે બટાકામાંથી કટોરી બનાવી લઈશું આ રીતે આપણે બધા બટાકાની કટોરી બનાવી લીધી છે બાસ્કેટ પણ કહી શકો છો હવે તમે આ રીતે પણ બટાકામાં ચાટનું બનાવીને ખાઈ શકો છો પણ આને આપણે થોડુંક સેલો ફ્રાય કરીશું શેકી લઈશું એક ફ્રાઈ પેન લીધો છે એની અંદર બે ચમચ જેટલું તેલ નાખ્યું છે ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે હવે એમાં આપણે બટાકા મૂકીશું આ રીતે બટાકા થોડાક ઉપરથી શેકાઈ જશે તેલમાં તો એ એકદમ ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં પણ એનો ટેસ્ટ થોડોક સારો લાગશે તમે ડાયરેક્ટ બાફેલા બટાકામાંથી પણ બાસ્કેટ બનાવીને ચાટ બનાવી શકો છો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે બટાકા શેકાવા લાગ્યા છે એને આપણે આ રીતે ફેવરી લઈશું નોર્મલી બાળકોને તો આ રીતના બટાકા શેકેલા તો ભાવતા જ હોય છે અને શેકેલા બટાકાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે એને આપણે દરેક સાઈડથી શેકી લેવાના છે આ રીતે દરેક સાઈડથી એને લાઇટ કલર થાય ત્યાં સુધી શેકી લઈશું આ રીતે આપણે એને ફેરવતા રહીશું અને શેકી લઈશું વધારે નથી શેકવાના બ બેથી પાંચ મિનિટ સુધી શેકવાના છે તમે જોઈ શકો છો બટાકામાં સરસ લાઇટ કલર આવી ગયો છે એ શેકાઈ ગયા છે અને એક પ્લેટમાં નીકાળી લઈશું હવે ચાટ આપણે બનાવવા માટે એક પ્લેટ લીધી છે સર્વિંગ પ્લેટ એમાં ચાટ માટેના જે બટાકા છે એ બટાકા આપણે તળીને રાખ્યા છે એને મૂકીશું અત્યારે મેં ચાર જેટલા બટાકા મૂક્યા છે હવે એની ઉપર એક બાઉલમાં મેં એક ચમચ સંચર મીઠું એક ચમચ આમચૂર પાવડર એક ચમચ કાળી મરીનો પાવડર અને બે ચમચ લાલ મરચું એ મિક્સ કરી લીધું છે એને આ રીતે આપણે બટાકા ઉપર સ્પ્રિન્કલ કરીશું જેથી બટાકામાં ચટપટો ટેસ્ટ આવે હવે એની અંદર ગ્રીન ચટણી નાખીશું આ ચટણી મેં સિંગદાણા અને કોથમીરમાંથી બનાવેલી છે તમે ફુદીનાની અને કોથમીરની ગ્રીન ચટણી પણ નાખી શકો છો હવે એની અંદર આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીને સ્કીપ કરી શકો છો આની અંદર તમને જે પણ વેજીટેબલ્સ ભાવતા હોય કાકડી કેપ્સિકમ મકાઈના દાણા બધું તમે આની અંદર ભરી શકો છો હવે એમાં ઝીણું સમારેલું ટામેટું નાખીશું આ ચાટ બાળકો માટે પણ હેલ્ધી છે એમાં તમે ચટણી થોડીક ઓછી નાખીને બાળકોને આ રીતે તમે વેજીટેબલ્સ ભરીને સ્ટફિંગ ભરીને આપી શકો છો હેલ્ધી પણ રહેશે બાળકો માટે હવે એની અંદર ઝીણું સમારેલું લીલું મરચું નાખીશું બાળકો માટે બનાવતા હોય તો એને સ્કીપ કરી લેવાનું હવે એની ઉપર આપણે ખજૂર આંબલીની ચટણી નાખીશું આંબલીની ચટણી ચાટમાં તો હોય જ કારણ કે એનાથી જ ખટમીઠો ટેસ્ટ આવે અને ચટપટો ટેસ્ટ આવે હવે એમાં તળેલા સીંગ નાખીશું સીંગના દાણા તમે મસાલા સીંગ તમારી પાસે હોય તો એ પણ નાખી શકો છો સીંગથી એકદમ સરસ ક્રંચી ટેસ્ટ આવશે હવે એની ઉપર આપણે લસણની ચટણી નાખીશું જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાની અને લસણ ના ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે ફરીથી આપણે ચાટ મસાલોને સ્પ્રિંકલ કરીશું હવે એમાં ઝીણી સેવ મૂકીશું ચણાના લોટની જે આવે છે ઝીણી સેવ એ મૂકીશું ચાટ માટેની હવે બાળકોની ફેવરેટ એવી ચીઝ મૂકીશું અત્યારે તો ચીઝ તો સૌને ભાવતી હોય છે ચીઝ મૂકવાથી એકદમ યમ્મી ટેસ્ટ આવે છે તમારે ચીજને સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો હવે એની ઉપર આપણે રેડ પેપરિકા એટલે કે લાલ મરચાંના બી નાખીશું ચીલી ફ્લેક્સ બાળકો માટે બનાવતા હોય તો થોડાક ઓછા નાખવાના ફ્રેન્ડ્સ તૈયાર છે આલુ ચાટ જે એકદમ અલગ રીતે આપણે બનાવી છે જો તમે ચાટ ખાવાના શોખીન હોય તો રેસીપી એકવાર ઘરે જરૂરથી બનાવજો અને રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ